नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। જન શિક્ષણ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો। સશક્ત નારી, સમૃદ્ધ દેશ, કૌશલ્ય મારું અભિમાન, કુશળતા મારી ઓળખ, શ્રેષ્ઠ કામગીરી બદલ મહિલાઓનું સન્માન કરાયું। अंकलेश्वर नजीक हाईवे ने अड़ीने आवेला स्क्रेप मार्केट मा तंत्रना दरोड़ा थी वेपारियों मा फफड़ाट। स्क्रेप मार्केट मा आगना बनाव, स्क्रेपना लाइसेंस अने सेफ्टी अंगेनी खराईनी कामगीरी शुरू कराई। स्क्रेप मार्केट मा गैरकायदेसर जमीन प्लॉट पर चालती भंगारना वेपारनी प्रवृत्तियों बाबते सर्वे शुरू करायो। 75 वर्ष भारतना अने 91 वर्ष दांडी कूचनी उजवणी कराशे। भरूचमा 7 रात्रि अने 8 दिवस यात्रानुं रोकाण थशे। अंकलेश्वरमां चालती तड़ामार तैयारी। 1930 માં દાંડી યાત્રાના એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરી અંકલેશ્વર પહોંચી। ભરૂચની નારાયણનગર સોસાયટીના રસ્તાની વચ્ચે ખુલ્લી ગટરની કુંડી, રાત્રિના સમયે ગંભીર અકસ્માત થવાની સંભાવના। भरूच खाते जन शिक्षण संस्थान केन्द्र तेमज भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन अने अन्य एनजीओ ना उपक्रमे आंतरराष्ट्रीय महिला दिन की उजवणी डॉक्टर बाबा साहेब आंबेडकर हॉल खाते करवामां आवी हती। कौशल्य विकास अने उद्योग साहसिक मंत्रालय भारत सरकार द्वारा स्थापित जन शिक्षण संस्थान भरूच तथा भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन ना संयुक्त उपक्रमे BDMA हॉल में आंतरराष्ट्रीय महिला दिन की उजवणी COVID-19 नीति नियमों ने आधीन रहीने नियामक जैनुल आबेदीन सैयदना मार्गदर्शन हेठळ करवामां आवी। स्वागत प्रवचन करता जैनुल आबेदीन सैयद द्वारा GSS भरूचनी कामगीरीनी झांकी करावता जणाव्युं हतुं के गत वर्षमां एप्रिलथी जून दरमियान तालीम कार्यक्रमों बंद हता अने सरकारनी लॉकडाउननी गाइडलाइन्सनो अमल चालू हतो। ते दरमियान संस्थानी समग्र टीम द्वारा कोरोना महामारीने पहोंची वळवा अने सरकारने मददरूप थवा कुल 3000 नंग फेस मास्क बनावी जरूरियातमंद लोकोने वितरण कराया। कोलाबरेटिंग एजेंसीओनी मददथी कुल रूपया 97,500 અનાજ અને ફૂડ પેકેટનું પણ વિતરણ કરાયું હતું। વડાપ્રધાન મંત્રીના PM કેર ફંડમાં 25,000 ફાળો જમા કરવામાં આવ્યો હતો। આ બાબતની મંત્રી મહેન્દ્રનાથ પાંડે વિશેષ નોંધ લઈ સંસ્થાને લેખિતમાં અભિનંદન પાઠવ્યા હતા અને COVID-19ની કામગીરીને જાહેરમાં બિરદાવી હતી। ત્યારબાદ અનલોક 2 અને 3ની ગાઈડલાઈન દરમિયાન GSSની ટીમ દ્વારા ગામે ગામ પહોંચી આગામી તાલીમ કાર્યક્રમો શરૂ કરવા સર્વે અને રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી। સપ્ટેમ્બરના અંત ભાગમાં ધીમી ગતિએ તાલીમ કાર્યક્રમો શરૂ કરવા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP સાથે તાલીમ કાર્યક્રમો શરૂ કરવા ભારત સરકારના નાયબ સચિવ દ્વારા સૂચના આપવામાં આવી। ત્યારબાદ તાલીમ કાર્યક્રમ વધુ ઝડપી શરૂ કરી શકાયા હતા અને હાલ 1,220 જેટલા વિદ્યાર્થીઓને સ્કિલ ટ્રેનિંગ આપી દીધી છે અને 31/3/2021 સુધીમાં બાકીની તાલીમો પણ પૂર્ણ થઈ જશે। આ તમામ બાબતોનો શ્રેય તેમણે તમામ રિસોર્સ પર્સન, ઇન્સ્ટ્રક્ટરો અને GSSની ટીમને આપ્યો હતો। સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ કલેક્ટર યાસ્મીનબેન શેખ દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું હતું। અતિથિ વિશેષ તરીકે BDMA મહિલા ફોરમના અધ્યક્ષ પૂનમબેન શેઠ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ ઉપસ્થિત રહી મહિલાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરતા પ્રવચન કરાયા હતા। આ પ્રસંગે કોરોના વોરિયર્સ પેરામેડિકલ નર્સિંગની મહિલાઓ સિવિલ હોસ્પિટલ ભરૂચ, જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને પટેલ વેલફેર હોસ્પિટલ ભરૂચનાઓની શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી પ્રમાણપત્રો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। તે જ રીતે શૈક્ષણિક ક્ષેત્રે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્ર ભરૂચ અંજુમને તાલીમ ઇદારા કેન્દ્ર નંબર 1,101 વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરે પ્રથમ અને તૃતીય ક્રમે આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો, ઇન્સ્ટ્રક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। GSS લાઇવલીહુડના શીતલ ભરૂચાએ સૌનો આભાર માન્યો હતો, જ્યારે હેતલ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી માન્ય રાજ્યપાલશ્રીની જે સન્માનિત થનાર છે એવી બે વિદ્યાર્થિનીઓ આપણી વચ્ચે છે। એમણે ભરૂચનું નામ રોશન કર્યું છે। યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત અમેરિકા ખાતે 1909માં થઈ અને ત્યાંની સોશિયલિસ્ટ પાર્ટી એ સમયના ગાર્મેન્ટ વર્કર્સ, સાંભળ્યું ગાર્મેન્ટ વર્કર્સ, ઘણા બધા તમે ફ્યુચર ગાર્મેન્ટ વર્કર્સ છો તમારામાંથી, એ લોકોને ન્યાય માટવા માટે, ન્યાય સામે અમાનવીય કાર્યપ્રણાલીઓ સામે અવાજ ઉઠાવવા માટે એક મિશન તૈયાર થયું હતું મહિલાઓનું, અને એ મિશને મહિલા દિન તરીકે ઉજવવા માટે 28 ફેબ્રુઆરીએ ત્યારે ઉજવાયો હતો દિવસ, અને ત્યારથી
આની ઉજવણી થઈ રહી છે. ત્યાં એક શ્લોક છે સંસ્કૃતમાં કે યત્ર નાર્યસ્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આપણી આ સંસ્કૃતિ છે, આપણું આ કલ્ચર છે કે આપણે પહેલેથી પુરાણોથી સ્ત્રીઓને પૂજતા આવ્યા છે. અને આપણે ત્યાં કહેવામાં આવે છે કે સ્ત્રીઓની જો પૂજા કરશો, સ્ત્રીઓને જો ખુશ રાખશો તો તમારું ઘર અને તમામ સમૃદ્ધિ તમારા દરવાજે આવશે. આપણે જ્યારે છોકરીનો જન્મ થાય છે તેને લક્ષ્મી કહીએ છીએ, એના આપણે પગલાં પાડી લઈએ છીએ, એના હાથની પ્રિન્ટ લઈ લઈએ છીએ. એટલે આપણું કલ્ચર જ એવું છે, એટલે આપણે આટલા બધા આગળ છીએ. કે કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. હમ બેઠે રહેંગે તો હમ કૈસે આગે બઢ સકતે, કુછ પાને કે લિયે કુછ તો કરના પડેગા ના. તો યે જો મહિલા દિવસ કી જો યે હમ સભાએં રખતે હૈં, ક્યું રખતે હૈં? તાકી સારી મહિલાઓ કો પ્રેરણા મળે. અંકલેશ્વર નજીક હાઈવે ને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકામાં ગેરકાયદેસર જમીનો અને પ્લોટ પર કબજો જમાવી ભંગારનો ધંધો કરતા વેપારીઓની તપાસ કરવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવેલા પત્રના આધારે જિલ્લા કલેક્ટરના આદેશના પગલે અંકલેશ્વર મામલતદાર દ્વારા ગ્રામ્ય અને શહેરની બે ટીમની રચના કરી ગેરકાયદેસર જમીનો અને પ્લોટ પર ચાલતી ભંગારના વેપારની પ્રવૃત્તિઓની સર્વે નંબર સાથે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર મામલતદારની ટીમ દ્વારા અંકલેશ્વરના નેશનલ હાઈવે નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આગ લાગવા સહિતના મુદ્દે વેપારીઓને ત્યાં વિવિધ લાયસન્સ અને સેફટી અંગેની ખરાઈ શરૂ કરાઈ હતી. સ્ક્રેપ માર્કેટમાં કામ કરતા કારીગરો, મજૂરો અને સ્ક્રેપ કબાડીની લેવેચ કરનારાઓની આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને હાઈવેના સર્વિસ રોડ સુધી કરેલ દબાણ કરેલ સ્ક્રેપના વેપારીઓને દબાણ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સર્વિસ રોડના ફૂટપાથ ઉપર કરેલ દબાણોને હટાવી લીધું હતું. 75 વર્ષ ભારતના અને 91 વર્ષ દાંડી કૂચની ઉજવણી અંતર્ગત દાંડી યાત્રા સાબરમતી આશ્રમ અમદાવાદથી નીકળી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ દાંડી ખાતે પૂર્ણ થશે. ભરૂચ જિલ્લામાં પણ રોકાણ થશે, જેથી અંકલેશ્વર ખાતે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. ભારતના 75 વર્ષ અને 91 વર્ષ દાંડી કૂચની ઉજવણી 12 માર્ચના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળી નવસારી જિલ્લાના દાંડી ખાતે પૂર્ણ થશે. 20 માર્ચના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કારેલી ગામથી પ્રવેશ કર્યા બાદ વેડજ, ગજેરા, અણખી, જંબુસર, આમોદ, વાગરા તાલુકાના બુવાસમની, ભરૂચ તાલુકાના ત્રાલસા, ડેરોલ, ભરૂચ, અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર, સજોદ અને હાંસોટ તાલુકાના માંગરોળ, રાયમા ખાતે દાંડીયાત્રાની ઉજવણી થશે. દાંડીયાત્રા ભરૂચ જિલ્લામાં 20-28 માર્ચ સુધીમાં 7 રાત્રિ અને 8 દિવસનું રોકાણ કરશે. ભરૂચ જિલ્લામાં કારેલી, અણખી, આમોદ, સમની, ડેરોલ, અંકલેશ્વર અને માંગરોળ ખાતે રાત્રિ રોકાણ કરાશે. વર્ષ 1930માં આ દાંડી યાત્રાનો જે રૂટ હતો એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરશે અને અંકલેશ્વર તાલુકામાં પહોંચશે. એ માટે પણ ખાસ આયોજન કરવામાં આવશે. સાથે સાથે પોલીસ બંદોબસ્ત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અંકલેશ્વર શહેરની અંદર રમણ મૂળજીની વાડીની અંદર અમે રહેવાની વ્યવસ્થા કરી છે. 200 જેટલા પદયાત્રીઓ છે, એને જમવાની, નાસ્તાની, ચા પાણીની, રહેવાની સગવડ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે. ત્યારબાદ બીજા દિવસે સવારે 27 તારીખે સજોદ ખાતે બપોરનું લંચ હશે. બપોરના લંચની અંદર એ લંચ પતાવી ફરી આ યાત્રા હાંસોટ તાલુકાના માંગરોળ ખાતે જશે, ત્યાં રાત્રિ રોકાણ છે. અને ત્યાંથી બીજા દિવસે યાત્રા નીકળી અને રાયમા ખાતે બપોરનું લંચ પૂરું કરી અને બપોર બાદ પદયાત્રીઓ સુરત તરફ રવાના થશે. આ માટે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ ગામે અધિકારીઓની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને તમામ અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલ તમામ ડ્યુટી અને જે કામગીરી કરવાની છે તેની અત્યારે ફોલોઅપ લઈ અને આવનાર પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર સુસજ્જ છે. ભરૂચનગરની નારાયણનગરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર ગટરની ખુલ્લી કુંડી જણાઈ રહી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા બે જવાબદારીભર્યું કામ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવી ખુલ્લી ગટરની કુંડીઓના પગલે મચ્છરના ઉપદ્રવની શક્યતા વધી છે. ત્યારે રાત્રિના સમયે આવી ખુલ્લી કુંડીઓના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ વધી જાય છે. નગરપાલિકા દ્વારા આવા કામો પર કોઈ અસરકારક સુપરવિઝર ન હોવાના કારણે કોન્ટ્રાક્ટરો માત્ર વેઠ ઉતારી પોતાના બિલ મંજૂર કરી બીજાના જીવ જોખમમાં મૂકે છે. આ બાબતે યોગ્ય કરવા લોકમાંગ ઊભી થવા પામી છે.
ભરૂચનગરમાં ઘણા રસ્તા અને ગટરના કામો તકલાદી કરવામાં આવ્યા છે. એક જ રસ્તા અને એક જ ગટરના કામો ખૂબ ટૂંકા સમયમાં વારંવાર કરવા પડ્યા હોય તેવા ઉદાહરણો પણ જાણવા મળ્યા છે. આંબેડકર ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત વહાલી દીકરી યોજના મજૂરી ફોર્મનું વિતરણ કરાયું હતું. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી અંતર્ગત મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન સેમિનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 તેમજ કામકાજ સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી વિષય ઉપર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સાથે વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય મજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયા, પ્રોટેક્શન ઓફિસર એમજી વારસુર, સીડીપીઓ રીટાબેન ગઢવી, વકીલ અર્ચના વ્યાસ, તૃપ્તિબેન જોશી અને પ્રોફેસર મિનલબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક જાહ્નવી દર્શને કર્યું હતું. અત્યારે મારી સામે કોઈ માણસ કોઈ રીતે કઈ પદ્ધતિ જોવે એ દરેક સ્ત્રીને ખબર પડે, તરત સમજી જાય. દર્શનને પણ ઓળખી શકે છે સ્ત્રી, તો કેમ કે સાચી વસ્તુ નથી સમજી શકતી, એ વસ્તુ સહન કરે છે. કેમ પહેલા વિચારે કે મારા ભાઈ કે મારા પપ્પાની જતી વાત છે, પછી વિચારે કે મારા સાસરીની વાત છે. પહેલેથી હું કહી દે બેટા અહીંયાથી ઘરે જઈએ કે તારી અંતિમ યાત્રા તારા સાથે સરખી નીકળવી જોઈએ. છોકરી ઘરે છે એટલે જોઈને આત્મહત્યા કરી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સક્કરપોર ગામમાં ગોચરની જમીનમાં થતા ગેરકાયદેસરના ખોટકામ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના મોજે સર્વે નંબર 397/1 ગોચરની જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ કરી ખેતી કરતા હોય તેઓને અટકાવવા અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગોચરની જમીન પર ગેરકાયદેસર રીતે અમુક વ્યક્તિઓ દ્વારા સદર જમીન ઉપર ખેડાણ કરી ખેતી કરવામાં આવી રહી છે, જેમાં તેઓને કોઈપણ જાતની પરવાનગી કે હુકમ લીધા વગર આ જમીનોને ખેતી માટે ઉપયોગમાં લઈ રહેલ છે. ગામ લોકોની જાણ મુજબ સદર જમીન સરકારી ગૌચરણ છે, જેમાં ફક્ત ઢોરના ચરણ માટે જ ઉપયોગમાં લેવાનું હોય છે. તેમ છતાં આ જમીન ઉપર અમુક તત્વો ખેતી કરી રહ્યા છે, જેના કારણે ગામના ઢોરોને તેમનું ઘાસચારાની જગ્યા મળતી નથી, તેમજ ઢોરોની જરૂરિયાતવાળો ચારો, પાણી વગેરે પ્રકારની વસ્તુઓ મળતી નથી અને સક્કરપોરના ગ્રામજનોના ઢોરો ભૂખે મરે છે. આ સંદર્ભે સરપંચને રજૂઆત કરાઈ હતી. તેમણે તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વરને જાણ કરતા અને તાલુકા પંચાયત કચેરી દ્વારા ફક્ત માપણી ખાતેનો હુકમ કરવામાં આવેલ છે, જે હુકમ આધારે હજુ કોઈ માપણી કરવામાં આવી નથી, તેમજ કોઈ જમાદાર અમલદારે સ્થળ તપાસ કરી નથી. તેથી સક્કરપોર ગામના લોકોએ ગૌચરના ગેરકાયદેસરના ખોદકામ અંગે આવેદનપત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા વિનંતી કરી છે. એ બાબતે કંઈ ને કંઈ અમને કંઈ રિઝલ્ટ મળે, અમારા આ પ્રશ્નનો મોટા પ્રશ્ન, ખૂબ જ મોટા પ્રશ્ન આખા ગામનો. એવું કંઈ નથી કે એ સમાજના કે ગમે તે સમાજના કે આદિવાસી લોકો કે એવું અમને કંઈ એવી નાતી પટી નથી. પણ જે લોકો ખેડાણ કરતા છે એવું કંઈ નથી કે આદિવાસી લોકો પણ આમાં થોડું ખેડાણ કરે છે, ને જે અમુક ઢોરચારો છે તે આદિવાસી લોકોના, અમને એવું કંઈ જ્ઞાત પડતી એવું નથી. અમને એ બાબતે પણ અમે થોડી એ કરીએ છીએ, અને એ લોકોવાળા પણ ઢોરો એ કરે છે, આપણા એ કરે છે, એ લોકોવાળા પણ કેટલા આ બાબતે નિર્ણય લાવવાનું કહે છે. એટલે આ તો અમે આવ્યા છીએ આજે, તો આ પ્રશ્નનો કંઈ ને કંઈ નિરાકરણ આવે એવી આશા અમે રાખીએ છીએ નાયબ કલેક્ટરશ્રી પાસે. વિશ્વ મહિલા દિન નિમિત્તે સક્રિય મહિલાઓને સન્માનવાનો કાર્યક્રમ હેલો ભરૂચના ઉપક્રમે યોજાયો હતો. ભરૂચમાં રહેતી મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રોમાં આગવું પ્રદાન આપી રહી છે, ત્યારે હેલો ભરૂચ દ્વારા ડોક્ટર વંદના દમાની, યાની શેઠ, જ્યોતિ લઠ્ઠા, મીતા વ્યાસ, પાયલબેન વગેરેનો સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. રોટરી કોમ્યુનિટી હોલ 7X બિઝનેસ હબ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. जो सोशल मीडिया नेटवर्क के अंदर मार्केटिंग के लिए वाइड नेटवर्क है, उसमें से बेनिफिट भी मिलता है काफी, लेकिन उसको रेगुलर इंटरवल्स में करना पड़ेगा मार्केटिंग, तभी होगा फायदा. જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ જંબુસર અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનનો લાભ લીધો અને સૌને કોરોના વેક્સિન લેવા અપીલ કરી હતી. કોરોના મહામારીને લઈને દરેક વ્યક્તિના મનમાં કોરોનાનો ભય ફેલાયેલો જોવા મળે છે. તાલુકામાં પણ હવે ફરી કોરોનાએ માથું ઉચક્યું હોય ગતરોજ ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો છે. સરકાર દ્વારા પણ દરેક સરકારી હોસ્પિટલમાં કોરોના વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોવિડ રસીકરણ અંગે માન્યતા આપવામાં આવી છે, જેમાં જંબુસર અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ
સોલંકી લાભ લેવા આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રજીસ્ટ્રેશન કરાવી કોવિડ રસીકરણ તબીબોની હાજરીમાં પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા। વધુને વધુ લોકો રસીકરણનો લાભ લે તેમ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે અપીલ કરું છું કે તાલુકાના તમામ નાગરિકોએ પોતાના રક્ષણ માટે આ રસી લેવી જરૂરી છે। આમાં કોઈ અસર થતી નથી, જેથી કરીને તમામ લોકોએ આ રસી લેવી, કોરોના રક્ષણ માટે ફરજ લેવી જરૂરી છે। અસલામુ અલૈકુમ। આજ રોજ તારીખ 8 માર્ચ 2021 આપણા જમ્મુ સંડી અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા CVC કોરોના વેક્સિનેશન સેન્ટરની મંજૂરી મળેલ હોય આપણા જંબુસર વિધાનસભા ક્ષેત્રના માન્ય ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી સાહેબે આજ રોજ રસીકરણનો લાભ લીધેલ છે। રસીકરણની જે પ્રક્રિયા છે જેમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન, વેઇટિંગ, રસીકરણ, ત્યારબાદ ઓબ્ઝર્વેશનમાં રાખેલ છે। હાલ સુધી કોઈ પણ પ્રકારની રસીની આ જ અસર જોવા મળી નથી। આથી હું સમગ્ર નાગરિકોને વિનંતી કરું છું કે આ રસીકરણનો મહત્તમ લાભ લે। જંબુસર સૂર્યવંશી મરાઠા સમાજ દ્વારા પાલિકા ચૂંટણીમાં મરાઠા સમાજના વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। જંબુસર મરાઠા સમાજના કુળદેવી સાતેશ્વરી માતા મંદિર પટાંગણમાં સૂર્યવંશી મરાઠા સમાજ નવયુવક મંડળ દ્વારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જંબુસર મરાઠા સમાજના વોર્ડ નંબર 1 સુભાષભાઈ મરાઠે તથા વોર્ડ નંબર 7 નામદેવભાઈ શેરે, જેઓને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરેલ, જે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવેલ છે, જે બદલ સમાજના મોભીઓ અગ્રણીઓ યુવકો દ્વારા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે માજી મંત્રી છત્રસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતો દ્વારા મરાઠા સમાજના વિજેતા ઉમેદવારો ઉત્તરોત્તર પ્રગતિ કરે, સમાજ ગામના વિકાસના કાર્યો કરે તેવી શુભેચ્છા પાઠવી તથા એકતા સદભાવના સંગઠન થકી સમાજની તમામ જનતાને મતદારોએ પડખે રહી સમાજના સભ્યોને ચૂંટી લાવવા બદલ આભાર માન્યો હતો। આ પ્રસંગે શહેર તાલુકા જિલ્લા હોદ્દેદારો મરાઠા સમાજના અગ્રણીઓ જસવંતભાઈ ઝુંખાવાલા, મહિપતરાવ શેરે, સાતેશ્વરી માતા ટ્રસ્ટ પ્રમુખ દશરથ રાવ સહિત યુવાનો ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ સમાજમાં જે એકતાને જે મંચ બનાવ્યો છે તે બધાનું એમનો બધો આભાર માનું છું, અને મુખ્ય આભાર તો મતદારોનો માનું છું કે જેણે મારા 60 વર્ષ પછી આ જંબુસરની અંદર અમારા વોર્ડમાંથી બધી સીટો ચૂંટી રહ્યા અને છઠ્ઠા વોર્ડે જે છગ્ગો માર્યો અને વિજય બનાવ્યો તે બદલ હું બધા સભાસદોને અભિનંદન આપું છું। જંબુસર લીમજ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરનો 18મો પાટોત્સવ અટલાદરા ખાતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાયો હતો। તારીખ 3/2/2000 રોજ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને 5/3/2003 રોજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। જ્યાંથી સંસ્કૃતિ સદાચાર શાંતિની સરિતા વહી રહી છે તેવા જંબુસર BAPS મંદિરનો 18મો પાટોત્સવ ભક્તિભાવ તથા દિવ્યભાવથી અટલાદરા કોથારી સાધુ ભાગ્યસેતુ દાસ સ્વામીની ઉપસ્થિતિમાં કોરોનાને લઈ સરકારી ગાઈડલાઈન અનુસાર માસ્ક, સેનેટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મહોત્સવ પ્રસંગે સંતો દ્વારા મહાપૂજા, અન્નકૂટ દર્શન અને પાટોત્સવ સભા યોજાઈ હતી। અત્યારે BAPS સ્વામિનારાયણ મંદિર જંબુસરનો 18મો વાર્ષિક પાટોત્સવ એની ઉજવણી એ થઈ રહી છે। ખાસ અટલાદરાથી પૂજ્ય રાજેશ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, ભાગ્યસેતુ સ્વામી, પૂજ્ય નારાયણભૂષણ સ્વામી આદિ વડીલ સંતો અહીંયા આગળ પધારી અને મહાપૂજાનો લાભ આપ્યો। જે શહેરના જે અગ્રગણ્ય બધા હરિભક્તો છે એમની ઉપસ્થિતિની અંદર સભા મંડપની અંદર ભવ્ય અને દિવ્ય એ મહાપૂજા થઈ, હવે અહીંયા આગળ સભાનું પણ મોટું આયોજન કરવામાં આવેલું છે। તો અત્યારે કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે દરેકને ખુરશી ઉપર બેસાડી અંતર રાખી અને આ પ્રકારે એ સભાનું પણ એ આયોજન એ કરવામાં આવેલું છે। અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે યોજાયેલ મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં નબીપુર અને ખરોડની ટીમ વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો, જેમાં નબીપુર CC નો વિજય થયો હતો। અંકલેશ્વર તાલુકાના ગડખોલ મુકામે 2020 મર્યાદિત ઓવરની એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નબીપુર CC અને ખરોડ 11 વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો, જેમાં નબીપુરની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદગી કરી હતી। ખરોડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના ભોગે 162 રન બનાવ્યા હતા।
મેચ અતિ રોમાંચક તબક્કામાં પહોંચી હતી અને દિલધડક મુકાબલામાં નબીપુરની ટીમે 4 બોલ બાકી રહેતા 19.2 ઓવરમાં 6 વિકેટના ભોગે 166 રન બનાવ્યા હતા। આ સમગ્ર ટુર્નામેન્ટમાં દરેક ક્ષેત્રના નબીપુરની ટીમ છવાયેલી રહી હતી। મેન ઓફ ધ મેચ સલીમ દિવાન, મેન ઓફ ધ સિરીઝ સુએબ ફેફરાવાળા નબીપુર, બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ સઈદ ઘંટીવાલા નબીપુર, બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ સુએબ ફેફરાવાળા નબીપુરને જાહેર કરવામાં આવ્યા હતા। મેચના અંતે આયોજકો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ મેચનો લહાવો લેવા નબીપુરના ક્રિકેટ રસિયાઓએ હાજર રહી પોતાની ટીમનો જુસ્સો વધાર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નબીપુર સીસીએ આ અઠવાડિયામાં ફાઇનલમાં બીજી જીત મેળવી બીજી ટ્રોફી મેળવી છે। તાજેતરમાં જ એક સાલ ખાતે પણ ફાઇનલમાં વિજેતા બની ટ્રોફી હાંસલ કરી હતી। અંકલેશ્વર ઉત્યાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનના સંપાદન થયેલ જમીનનું વળતર ચૂકવવાની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની સીમમાંથી પસાર થતી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદિત કરવાની કામગીરી પૂર્ણ થઈ છે, ત્યારે જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ ગઈ છે તે ખેડૂતોને યોગ્ય વળતર નથી મળ્યું। નવસારી જિલ્લાની 28 ગામની જંત્રી વધી છે, સુરત જિલ્લાની પણ જંત્રી વધી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં જમીનની જંત્રી વધારવા માટે ઉટિયાદરા ગામના ખેડૂતોએ મિટિંગ કરી નવી જંત્રીની માંગણી કરી છે। જંત્રી વધારવાની માંગણીનો રિપોર્ટ મહેસૂલ મંત્રી, કલેક્ટર અને ધારાસભ્ય સુધી પહોંચાડેલ છે, જે બાબતે નવી જંત્રીનો અમલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપેલ છે, પરંતુ સરકારી અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, જે બાબતે આજે ઉટિયાદરા ગામે ખેડૂતો ભેગા થયા હતા। ખેડૂતોની એક જ માંગ છે, નવી જંત્રી પ્રમાણે ખેડૂતોને જમીનનું વળતર ચૂકવવામાં આવે। નવસારી અને સુરત જિલ્લામાં નવી જંત્રી પ્રમાણે વળતર આપવામાં આવ્યું છે, તો કેમ ભરૂચ જિલ્લામાં ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે વળતર આપવામાં આવી રહ્યું છે? આ બાબતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ રજૂઆત કરી ચૂક્યા છે, સાથે સાથે સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરી ચૂક્યા છે। ભરૂચ જિલ્લામાં જંત્રી પણ નવસારી જિલ્લાના થયેલ એવોર્ડ મુજબ જ ચૂકવવી તેવી જાહેરાત પણ કરી હતી, પરંતુ ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ આ એવોર્ડની રકમ ચૂકવવામાં ધ્યાન આપતા નથી અને રકમ ચૂકવતા પણ નથી, જેથી ઉટિયાદરા ગામના ખેડૂતોની માંગ છે કે નવી જંત્રી પ્રમાણે એવોર્ડની રકમ ચૂકવવામાં આવે। જો 25 માર્ચ સુધીમાં નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં ન આવે તો ઉટિયાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનની કામગીરી અટકાવી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે વળતર મળવાનું છે તે નગરપાલિકાના એરિયાની બાજુમાં, એટલે એકદમ કિંમતી જમીન અમારી દીવા અને ઉટિયાદરા ભરૂચ જિલ્લાની, એ બે ગામની જંત્રી બાબતે આજે ભાવ વધારવા માટે આજે એક મિટિંગ ખેડૂતોમાં જે મિટિંગ કરેલી, ખેડૂત આગેવાને ખાતેદારોએ બુલેટ ટ્રેનના, એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અને સરકારશ્રીને પણ લેખિત જાણ કરી છે, કલેક્ટરશ્રીની પણ લેખિત જાણ કરી છે અને ધારાસભ્યશ્રીની પણ ભલામણ છે, છતાં પણ ભરૂચ જિલ્લાની જંત્રી વધી નથી અને સુરત જિલ્લા અને નવસારી જિલ્લાની જંત્રી વધી ગઈ છે અને ભરૂચ જિલ્લામાં જો કોઈ પણ પ્રકારનું એ લોકોએ અપડેટ આપ્યું નથી, માટે ખેડૂતો હવે આંદોલન કરવાના મૂળમાં છે અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂળમાં ખેડૂતો છે। નવસારી જિલ્લાની જંત્રીવટી 28 ગામની, જે 30 રૂપિયા જંત્રીવટી, 40 રૂપિયા જંત્રીવટી, ઉંદાવાળા ગામડાની જંત્રીવટી, આ કોસંબાની બાજુમાં આવેલું ઉટિયાદરા ગામ છે, નગરપાલિકા છે, અમારા ગામની અંદર એટલું બધું ડેવલપમેન્ટ છે, તમે આવીને કોર્ટ કમિશન કરી જાઓ તો તમને ખબર પડે કે કેટલું ડેવલપમેન્ટ છે। અને તમારી શું માંગણી છે? અમારી માંગણી છે નવસારી જિલ્લાની જંત્રીવટી એ પ્રમાણે અમને ચૂકવે, તમને કોઈ વાંધો નથી। તમે અગર ક્યાં ક્યાં રજૂઆત કરી ચૂક્યા? અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, ગણપતસિંહ વસાવાને રજૂઆત કરી, મહેસૂલ મંત્રીને રજૂઆત કરી, ત્યાર પછી અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી, નાયબ કલેક્ટરને રજૂઆત કરી, જમીન સંપાદન અધિકારીને રજૂઆત કરી, આ નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને કલેક્ટરનો પણ ઘેરાવ કરીશું, અને આ આંદોલનમાં અમારો ફેસલો નહીં આવે તો અમે આત્મવિલોપન પણ કરવા તૈયાર છે। હવે જાન જશે પણ જમીન નહીં જાય, જમીન નહીં જાય। ભરૂચ સિટી પોલીસ દ્વારા મળેલી બાતમી મુજબ રેડ કરવામાં આવતા 6 જુગારીયાઓ ઝડપાઈ જવા પામ્યા હતા, જેમની પાસેથી 4.50 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં આવેલ મોફેસન જીન કમ્પાઉન્ડ વિસ્તારમાંથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા 6 ઈસમોની ઝડપી પાડવામાં આવ્યા હતા। આ અંગે વિગતે જોતા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાને મળેલી સૂચના મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ ભરવાડનાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 6 ઈસમો રમજાન ઇદ્રીસભાઈ શેખ, પ્રતિષ્ઠા સોસાયટી કાપોદ્રા તાલુકો અંકલેશ્વર, નરેન્દ્ર રમેશભાઈ વસાવા રહેવાસી મોફેસન જીન કમ્પાઉન્ડ, સંજય મંગુભાઈ વસાવા રહેવાસી રેલવે કોલોની ભરૂચ, નિલેશ નાગજીભાઈ માછી રહેવાસી મોફેસર જીન કમ્પાઉન્ડ ભરૂચ, કવલ મહેશભાઈ વસાવા રહેવાસી ભારતીનગર બે ભરૂચ અને લાલભાઈ દેવાભાઈ મેર રહેવાસી મોફેસર જીન કમ્પાઉન્ડ ભરૂચને પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા રોકડા રૂપિયા 47,500 તથા મોબાઈલ કુલ 4 કિંમત રૂપિયા 18,000 તેમજ
वाहन नंग कुल 4 किंमत रुपया 3,85,000 मळी कुल किंमत रुपया 4,50,500 ना मुद्दामाल साथे तमाम इसमो विरुद्ध जुगारधारा अंगे गुनो नोंधी वधु तपास भरूच ए डिविजन पोलीस करी रही छे। अंतमां मुख्य समाचारों पर फरी एक नजर। जन शिक्षण संस्थान द्वारा आंतरराष्ट्रीय महिला दिन उजवायो। सशक्त नारी समृद्ध देश कौशल्य मारू अभिमान कुशलता मारी ओळख श्रेष्ठ कामगिरी बदल महिलाओं नु सम्मान करायो। अंकलेश्वर नजीक हाईवे ने अड़ी ने आवेला स्क्रेप मार्केट मा तंत्रना दरोड़ा थी वेपारियों मा फफड़ाट। स्क्रेप मार्केट मा आगना बनाव स्क्रेप ना लाइसेंस अने सेफ्टी अंगेनी खराईनी कामगिरी शुरू कराई। स्क्रेप मार्केट मा गैरकायदेसर जमीन प्लॉट पर चालती भंगारना वेपारनी प्रवृत्तियों बाबते सर्वे शुरू करायो। 75 वर्ष भारतना अने 91 वर्ष दांडी कूचनी उजवणी कराशे। भरूचमां 7 रात्रि अने 8 दिवस यात्रानुं रोकाण थशे। अंकलेश्वरमां चालती तड़ामार तैयारीओ। 1930 માં દાંડી યાત્રાના એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરી અંકલેશ્વર પહોંચશે। ભરૂચની નારાયણનગર સોસાયટીના રસ્તાની વચ્ચે ખુલ્લી ગટરની કુંડી રાત્રિના સમયે ગંભીર અકસ્માત થવાની સંભાવના। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।